नमस्कार मित्रों, आरोग्य यात्रामां आजे आपने केवा खोराकनी वात करीशुं। जे रोजिंदा वपराश माटे अने गरीबों माटे तो एने कस्तूरी कीधी छे एवी डुंगळीनी वातो करीशुं। डुंगळी सफेद अने लाल रंगनी बे प्रकारनी आवे छे। डुंगळी आम तो जैन समाज अने जे लोको स्वामीनारायण संप्रदायना छे ए लोको डुंगळी अने लसन आ बे चीजोने अखाद्य तरीके माने छे, परंतु डुंगळी जे छे ए गरीबो माटे कस्तूरी समान छे। आ डुंगळीनी थोड़ी वातो करीशुं। डुंगळी जे छे ए परम गुणकारी छे, औषधि तरीके बहु सरस कामनी छे। एने संस्कृत भाषामां पलांडू कहे छे, संस्कृत शब्द एनो पलांडू छे। अने एटले एमां एवी कहेवत लखेलू छे कि पलती रक्षति बलवीर्य प्रदानेन इति पलांडू। एटले बर तथा वीर्य शुक्र वधारी लोकोनुं रक्षण करे छे, तेथी ज पलांडू ए शरीर माटे गुणकारी छे। आ लोहीनी गोठोने ओगाळवानुं काम करे छे डुંગળી। આથી હૃદય અને મગજની ગાંઠોમાં થતી જે ગાંઠોના કારણે શરીરમાં જે સમસ્યાઓ આવે છે એ મગજની ગાંઠોમાં થતા થ્રોમ્બોસિસના હુમલા સામે પણ રક્ષણ આપે છે। આ કાચી ડુંગળીના ગુણ છે। ડુંગળી જઠરાગ્નિ પ્રદીપ કરનાર કીધેલી છે, એટલે કે પાચન શક્તિ વધારે છે, કફનાશક કીધેલી છે, પૌષ્ટિક છે, મીઠી હોય છે, એટલે જે સ્વાદ મીઠાશ આવે છે એ તમને શક્તિ આપે છે, કેલરી આપે છે, શક્તિપ્રદ છે, સિગ્ન છે, ગુરુ તીખી અને મધુર પણ છે। ડુંગળી યકૃતને ઉત્તેજિત કરે છે, હૃદયની ગતિ જે છે એને સમ્યક કરે છે, એટલે થોડી નોર્મલ કરે છે। વધારે જે લોકોના હૃદયના ધબકારા રહેતા હોય એવા લોકો માટે પણ ડુંગળી જે છે એ એની ગતિને, હૃદયની ગતિને કંટ્રોલ કરવાનું કામ કરે છે। શરીરની સાથે ધાતુઓને બળ આપવાનું કામ કરે છે, થાક દૂર કરે છે। ડુંગળી બળવર્ધક, શુક્રવર્ધક, વાયુનાશક, યકૃત અને હૃદયની ક્રિયાશક્તિ કાર્યક્ષમતામાં વધારો કરનાર છે। આંતરડાના કેન્સરને અટકાવવા માટે પણ ડુંગળી એટલો જ ગુણ ધરાવે છે। આયુર્વેદ એવું કહે છે કે ભાઈ આંતરડાના કેન્સર માટે પણ એ વધારે ફાયદો કરે છે। ડુંગળી ઉષ્ણ તથા તીક્ષ્ણ હોય પિત્તવર્ધક છે, એટલે જે લોકો પિત્ત પ્રકૃતિવાળા હોય એ લોકોએ જરા ડુંગળીને ખાવી, પરંતુ કંટ્રોલમાં ખાવી છે। તો ડુંગળી એની જે પ્રકૃતિ છે એને જે લોકોને અનુકૂળ હોય એ લોકો જ એનું સેવન કરે। આરસ, ઊંઘ અને કામેચ્છા વધે છે ડુંગળી ખાવાથી। સ્વાદે મધુર, પચ્યા પછી પણ મધુર અને પચવામાં ભારે, વાયુનાશક પણ કફકારક, ગરમ, દીપક અને ભૂખ વધારનારી છે ડુંગળી। મેદસ્વી, આળસુ, ક્રોધી અને ઊંઘનશીલ લોકો માટે વર્જ્ય છે, એટલે જે લોકો સ્વભાવે ગરમ હોય, ક્રોધવાળા હોય, આળસુ પ્રકૃતિના હોય, શરીર વજન વધારે છે અને કામુક છે, ઊંઘનશી છે, એ લોકોએ ડુંગળી ખાશે તો એમની એ જે પ્રકૃતિ છે એમાં વધારો કરશે, એટલે એ લોકોએ ન લેવું જોઈએ। ડુંગળી સાથે ગોળ ન ખાવું જોઈએ, એ વિરુદ્ધ આહાર થાય છે, અહીં ધ્યાન રાખવાનું છે। દૂધ સાથે પણ ડુંગળી વિરુદ્ધ આહાર થાય છે, એટલે એને પણ ખાવાના મનાઈ કરેલી છે આયુર્વેદની અંદર। ડુંગળી જે છે મેલેરિયા જેવા જે વાયરસજન્ય રોગો છે એમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એટલે અમેરિકા અને યુરોપમાં તો ગરમ ગરમ ઓનિયન સૂપ બહુ પ્રચલિત છે, કેમ કે વાયરસથી તમને બચાવવાનું કામ કરે છે। અનુકૂળ હોય એમને પરમ ગુણકારી ડુંગળીને આહારમાં રોજ એક ડુંગળીને સ્થાન આપવું જોઈએ। તમે ખોરાક તરીકે અને ઔષધ તરીકે આનો ઉપયોગ કરશો
तो नुकसान नहीं। हाँ, जो तमे वधारे खाओ छो तो तमने तकलीफ पड़े छे, बाकी ए ए रीते नुकसान करती नहीं। एटले औषध तरीके नो उपयोग करो, अपना माटे तो आहार ए औषध छे, बराबर छे। जीवन आपणे जीववा माटे खाईए छे, बराबर छे। जे लोको खावा माटे जीवे छे एमना माटे आ बधा ध्यान राखवाना छे, परंतु जे लोको जीववा माटे खाए छे એમના માટે ડુંગળી નુકસાન કરતી નથી। આટલું વાત યાદ રાખવાની છે। ધર્મના પ્રમાણે ભલે તમને થોડા દિશા નિર્દેશ આપેલા હોય કે ન ખાવી, તો ન ખાવી પાછળના ઉદ્દેશ જે છે એ તમારા સ્વભાવ બગડી ના જાય, તમે આળસુ ના થઈ જાઓ, તમે કામે કામુક ના બની જાઓ, એના માટે ડુંગળી નિષેધ કરેલી છે। એટલે સંતોને બધા ન ખાય, સંન્યાસી જે છે અરે સંસારી જે છે એ જે ઔષધ તરીકે ખાય તો એમાં કંઈ ખોટું નથી। આવું ના આવું લસણમાં હોય છે, લસણની અંદર આપણા ત્યાં હાર્ટ ટોનિક બનાવીએ છીએ, હૃદય અમૃત ટોનિક, જે બીપી કોલેસ્ટ્રોલ બ્લોકેજ માટે વપરાય છે। તો ઘણા બધા જૈન અને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આવે છે, હવે એમને બ્લોકેજ થઈ ગયા હોય તો બ્લોકેજને કાઢવાનું જેટલું કામ આ લસણવાળું હૃદય અમૃત ટોનિક, જે ડુંગર પેલા આદુ લસણ લીંબુ એપલ વિનેગરમાંથી આપણે બનાવીએ છીએ અને મધ ભેગું કરીને, તો એ ટોનિક એ જે દવા તરીકે બે બે ચમચી બે વાર લેવામાં કંઈ ખોટું નથી। તમારે દવા તરીકે એને લેવાનું છે, નહીં કે ખોરાક તરીકે। તો ડુંગળીનો તમે ઔષધ તરીકે ઉપયોગ કરો, ખોરાક તરીકે ન ખાશો, હા ખોરાક તરીકે નહીં ખાઓ, તો એ વ્યવહારિક વાત છે। તો આ ડુંગળી જે છે એ શરદી મૂર્છા કે ગરમીના કારણે માથું દુખતું હોય તો એનાથી તમને બચાવે છે, મટાડે છે। ડુંગળી એ ઉનાળા માટે ખાસ ખાવા લાયક ખોરાક છે, અને તમને બધાને ખબર જ છે ને, તમે ઉપયોગ કરો જ છો કે ઉનાળામાં તો કાચી કેરી અને ડુંગળી એ બંનેને કટિંગ કરી અને તમે મિક્સ કરી અને ઉનાળામાં શરીરમાં ઠંડક રહે, ગરમીની પ્રકૃતિથી બચવા માટે આપણે આનો ઉપયોગ ડુંગળી સાથે કેરીનો ખાવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો ગરમીથી બચવા માટે પણ આ ડુંગળી ઉત્તમ છે। વાયના રોગોમાં ડુંગળીના રસના ટીમ્પા તમે નાકમાં નાખો તો એમાં સારું પરિણામ મળે છે। કોલેરામાં પણ આ ડુંગળી જે છે એ વધારે ફાયદો કરે છે। ડુંગળીનું કચુંબર ખાવાથી અશક્તિ દૂર થાય છે અને સાથે સાથે ભૂખ પણ ઉઘડે છે। કાચી ડુંગળી જે છે એ વાયુ કરતી નથી, અહીંયા આપણે એને રો ફૂડમાં ખાઈએ છીએ તો વાયુ નથી કરતી, પરંતુ જો તમે એને ગરમ કરીને ખાઓ છો, રાંધીને ખાઓ છો, તો તમારા શરીરમાં વાયુ કરશે। તો કાચી ડુંગળી જે છે એ ઓજસ અને કાંતિવર્ધક ગુણ ધરાવે છે, પણ રાંધીને ખાશો તો એ ગેસ કરશે, તમને એની સ્મેલ આવશે, ગંધ પેલી થાય છે, તો એ સડી જાય છે અંદર અને આપણને નુકસાન કરે છે। કામશક્તિ અને શુક્રવૃદ્ધિ માટે ડુંગળીના અડધા કપ રસનો તાજા રસમાં બે ચમચી નાખી ઘી નાખી અને સવાર સાંજ પીઓ તો એ લોકોને, જે લોકોને બાળકો નથી રહેતા એ લોકો માટે એ ફાયદો કરે છે। તો આ ડુંગળી જે છે એનો બીજો પણ એક પ્રયોગ કીધેલો છે કે જે લોકોને વાળ ખરે છે અથવા વાળ સફેદ થવાના ચાલુ થાય છે એ લોકો માટે ડુંગળીનો રસ કાઢી અને ડુંગળીના રસથી માથામાં તમે તેલ નાખતા હોય એમ એની માલિશ કરી અને દર બે દિવસે એકવાર આવો પ્રયોગ કરો તો એ લોકોના વાળ ઘાટા અને કારા થાય છે, ખોડવાની જે સમસ્યા હોય છે તો એ ઓછી થાય છે। તો આ ડુંગળીના રસના નાકમાં ટીમ્પો નાખો તો હેડકી અને શ્વાસ તરત શ્વાસ ચડતો હોય તો પણ એમાં એમને રાહત થઈ જાય છે। તો આ ડુંગળી જે છે એ કસ્તુરી જેવી છે અને ગરીબો લોકો માટે તો અમૃત સમાન છે। હા, જે ધાર્મિક ભાવનાના કારણે ન ખાતા હોય તો એનો કોઈ વાંધો નથી, પરંતુ ન ખાવાના ખાવાનો જે આપણો ઉદ્દેશ છે એ ઉદ્દેશ સર થાય, કારણ કે આપણે કામુક નથી થવું, આપણે આળસુ બની જવું નથી કે બીજી જે એની આડઅસરો આવવાની હોય એનાથી બચો, એટલો ખોરાક ખાવામાં કંઈ વાંધો નથી। તો આ વાતોનું ધ્યાન રાખી તમે ડુંગળીનો ઉપયોગ કરશો તો હું માનું છું કે આપણી સિસ્ટમમાં કોઈ તકલીફ પડશે
નહીં. હવે પ્રશ્નોત્તરીમાં જોઈએ કે એક ભાઈએ એવો પ્રશ્ન પૂછ્યો છે કે મારે સવારથી ઓફિસ જવાનું હોય છે અને તમારા પ્રોગ્રામ હું જોઉં છું અને મને ઈચ્છા થાય છે, પરંતુ સવારથી લઈને સાંજ, સવારે વહેલા નીકળી જવાનું થાય છે, રાત્રે મોડા આવવાનું થાય છે, તો મારે NDS કઈ રીતે પ્રયોગ કરવો? આ એમનો એક પ્રશ્ન છે. તો આ ભાઈ ને એક તો વજન વધારે છે, એમને એવું લખ્યું છે કે મારું વજન વધારે છે, તો મારે NDSમાં શું ધ્યાન રાખવું છે? તો જે લોકો સવારથી ઘરેથી નીકળી જાય છે અને સાંજે ઘરે આવે છે, હવે સવારથી નીકળવાનું હોય એટલે સ્વાભાવિક છે કે ઘરવાળા એમને ટિફિન બનાવી આપે, બરાબર છે. હવે સવારથી બપોરનો આપણે ઉપવાસ કરાવીએ છીએ, બપોરથી સાંજ સુધી ખાવાની વાતો કરીએ છીએ, તો તમે સવારમાં શક્ય હોય તો નાસ્તો કર્યા વગર નીકળી જાઓ. ઘરવાળાને કહો કે તમારા ટિફિનની અંદર કાકડી છે, ટામેટા છે, લીલી મકાઈના દાણા છે, બીટ છે, ગાજર છે, આવા અથવા બીજા ફ્રૂટ છે, ફણગાયેલા અનાજ કઠોળો હોય કે પલાળેલા સિંગ દાણા હોય અથવા શ્રીફળ, હા આખું તોડી કાઢો, એને સમારી કાઢો, નાના ટુકડા કરીને લઈ જાઓ, જોડે ગોળ લઈ જાઓ, ખજૂર લઈ જાઓ. તો આ બધું જે ટિફિનના ડબ્બામાં મૂકીને લઈ જઈ શકાય એવી ચીજો ભરીને જાઓ. આપણે રસ બનાવીને લઈ જવા નથી લીલા પાનના. આ આ થોડું તમારે ધ્યાન રાખવાનું છે કે સવારે તમે બનાવેલો રસ હોય અને બપોરે જ્યારે પીવો તો એ યોગ્ય નહીં રહે, બગડી જશે, અને ચોમાસામાં તો ખાસ જલ્દી બગડી જશે. એટલે તમારે લીલા પાનના અવેજ માટે બીજો એક ઓપ્શન એ છે કે અમારા ત્યાં લીલા પાનના પાવડરોનો મિક્સ પાવડર, મિક્સ બધા અલગ અલગ પ્રકારના પાંદડા, જેમાં પાલક હોય, ફુદીનો હોય, કોથમીર હોય, મીઠો લીમડો હોય, સરગવો હોય, તો આવા બધા અલગ અલગ પાંદડાઓ ભેગા કરી એમાં ખટાશનો ટેસ્ટ છે, તીખાશનો છે, અને ગરપણ માટે સ્ટીવિયા પણ અમે સ્ટીવિયાના પાંદડા નાખીએ છીએ. તો આ બધા પાંદડાઓ ગળ્યો ખાટો તીખા સ્વાદવાળા એના તૈયાર લીલા પાનના પાવડરોનો પેકેટ આવે છે, એ તમે અમારા પાસે મંગાવી લેવાના, કાં તો અમારા સેન્ટર ઉપરથી, નજીકના સેન્ટર ઉપરથી લઈ લો. એટલે તમારે ઓફિસમાં જ્યાં રોજ બેસતા હોય જમવા માટે ત્યાં જ ડબ્બો ભરીને રાખવાનું. હા, હવે અહીંયા જરા એક વાત થોડી ધ્યાન રાખવાની છે કે જે લોકો લીલા પાનના પાવડર વાપરે છે એ લોકોને હું ખાસ વિનંતી કરીશ કે એને ડબ્બા પેક નહીં રાખે. હંમેશા શું કરવાનું, જીભવાળી થેલી હોય એ જીભવાળી થેલીમાં જ રાખવાનો આ પાવડર, ભલે તમે એને ડબ્બામાં મૂકો. તો એ જીભવાળી થેલી જે છે ડબ્બામાં પણ જીભવાળી થેલી સાથે જ રાખવાનો. તમે જીભ ખોલો, થેલી ખોલો, એમાંથી પાવડર લઈ લો અને પછી હવા કાઢી નાખો અને પછી જીભ લોક કરો અને પછી ડબ્બામાં એને મૂકો. આ ખાસ સાચવવાનું છે. અત્યારે ચોમાસામાં વરસાદ સતત ચાલુ રહે છે. વરસાદ ચાલુ રહે એવા સમયે તો વાતાવરણમાં 90%થી લઈને 95-98% ભેજ હોય છે. હવે 90% જો વાતાવરણમાં ભેજ હોય, તમે એ પાવડર જો ડબ્બામાં રાખ્યો હશે, હવે તમારો ડબ્બો જો અડધો ખાલી હોય અને અડધો ભરેલો હોય, તો અડધા ખાલી ડબ્બામાં શું થશે, હવાનો ભેજ અંદર જશે, તમે એને બંધ કરશો તો આ બંધ થશે, અંદર જે હવા રહી ગઈ, ભેજ રહી ગયો, એ ભેજ તમારા જે લીલા પાનના પાવડર છે એને સાથે કોન્ટેક્ટમાં આવશે અને ત્યાં ફંગસ અને ફૂગ ઉગાડવાનું ચાલુ કરે. એટલે આ રીતે તમે સ્ટોરેજ કરો તો એ પાવડર લાંબા સમય સુધી ચાલતા નથી, જલ્દી બગડી જાય છે અને ફાયદો લેવાની જગ્યાએ તમને નુકસાન કરે. તો આવા બગડી ન જાય એના માટે ખાસ ડબ્બામાં ધ્યાન રાખવાનું કે ડબ્બો જીભવાળો ડબ્બો રાખો, પણ તમારી થેલી જે છે, પાવડર જે છે, જીભવાળી બેગમાં જ રાખવાની અને બેગ જ ડબ્બા મૂકવાની. કાઢો, ચમચી લઈ લો, બે ચમચી એક ગ્લાસ મોટર લેવાની, પછી હવા કાઢીને જીભ બંધ કરો અને પાછી ડબ્બામાં મૂકીને લોક કરી નાખો. તો આ પ્રિકોશન, બગાડ ન થાય અને લાંબો સમય એ પાવડર તમે વાપરી શકો બગડ્યા વગરનો, બરાબર. તો બપોરે તમારે આ લીલા પાનના પાવડરનો ઉપયોગ કરવાનો. હવે આ લીલા પાનનો પાવડર તમારે વાપરવાનો છે
તો એમાં પાછું થોડું ધ્યાન રાખવાનું કે તમારે એક ગ્લાસ પાણી લેવાનું અને એમાં સીધો તમે પાવડર નાખશો આખા ગ્લાસ ભરેલામાં, અને મિક્સ કરવા જશો તો એટલો સારો મિક્સ નહીં થાય. એટલે એને મિક્સ કરી અને સારો ટેસ્ટી બનાવવો હોય તો પહેલાં શું કરવાનું, બે ચમચી પાવડર લઈ લેવાનો, એની અંદર બે ત્રણ ચમચી પાણી રેડવાનું શરૂઆતમાં, અને પહેલાં એને હલાવીને પેસ્ટ કરવાનું. ચટણી બને ને એ રીતની પેસ્ટ બની જશે. એ પેસ્ટ થઈ જાય પછી ઉપરથી અંદર પાણી રેડો, એટલે તમારો આખો ગ્લાસ જે છે એ ગ્રીન કલરનો તૈયાર ટેસ્ટી લીલા પાનનો રસ તૈયાર થઈ જશે. શરૂઆતમાં અમે જ્યારે બે વર્ષ પહેલાં જે પાવડરો બનાવતા હતા તો એ બધા થોડા કકરા આવતા, એટલે એમાં શું બધી વસ્તુઓ પાણીમાં ફ્લોટિંગ હોય, તરતી હોય, એટલે એ તમને પીવામાં મજા નહોતી આવતી. છતાંય લોકો પીતા હતા બિચારા, કે ભાઈ હવે બપોરે તાજા પાંદડાનો ન મળે તો એ એવો પણ લોકો પીતા. હવે અત્યારે આપણા જે પાવડર આવે છે એ તો એકદમ ફાઇન અને બારીક પાવડર ફોર્મમાં આવે છે, એટલે ટોટલી પાણીમાં ડિઝોલ્વ થઈ જાય છે, પાણીમાં ઓગળી જાય છે, અને એ બહુ સરસ અને ટેસ્ટી હોય છે. તો જેમ સમય બદલાય છે, ટેકનોલોજી નવી આવતી જાય છે, એમાં અમે સુધારા કરતા જઈએ છીએ. તો બપોરે તમે જ્યારે લીલા પાનના રસ પીવો છો તો સવારથી બપોરનો ઉપવાસ કરેલો હોય અને જોરદાર તમને ભૂખ લાગી હોય તો આવા બે ગ્લાસ તમે લીલા પાનના રસ પી લો. એક બે ગ્લાસ તમે આ પી લો એટલે કલાક બે કલાક તમને પાછી રાહત થઈ જશે. ફરી પાછી ભૂખ લાગે એટલે તમારે ટિફિન ખોલવાનું, પછી એમાં કાકડી પડી હોય, ટામેટા હોય, લીલી મકાઈના દાણા હોય, કે સુરા બીટ પડેલું હોય, કે ગાજર હોય, કે જે બી શ્રીફળ લઈ ગયેલા હોય ફોડેલું, કે ખજૂર હોય, કે પલાળેલા સિંગદાના હોય, કે જે બી ગોળ સાથે લઈ ગયા હોય, તો આવી બધી ચીજો ધીરે ધીરે ચાઈ ચાઈને ખાઓ. એ ખાધા પછી તમને સાંજે 4-5 વાગે ફરી ભૂખ લાગે તો પણ તમે ફ્રૂટ કે આવું કોઈ અથવા સૂકા નાસ્તા, મમરા છે કે ખાખરો છે કે શેકેલા ચણા છે કે ગોળ ને સિંગ ચણા મમરા ને આવું બધું થોડું તમે ખાઈ શકો છો. તો આવું જરૂરી નથી કે તાજા પાંદડાના રસ મળે તો જ પીવા. હા, તમે ઓપ્શનમાં આ બધા ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો ગરડા લોકો છે, છોકરાઓ છે, તો એ લીલા પાનના રસ એમને પીવા નથી, એમને ભાવતા નથી, તો એ લોકો માટે પાનની લીલા પાનની ગોળી સરગવાના પાનની સીધી ગોળી જ આવે, તો એ લોકો એ રીતે પણ પી શકે છે. હવે તમારું વજન વધારે છે તો વજન વધારે છે એમાં તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે સૌથી પહેલો નિયમ તો ચાવીને ખાવાની આદત રાખો. આ બહુ જરૂરી છે. જે લોકો ચાવીને ખાવાની આદત રાખે છે એમને બીજા નિયમોમાં છૂટછાટ લે તો પણ ચાલે છે. બીજા નિયમોમાં કડકાઈથી પાલન નહીં કરે તો પણ વાંધો નહીં આવે. એટલે ચાવીને ખાવાવાળાનું વજન તો એમનું ઓછું થાય છે, બરાબર? એટલે ચાવીને ખાઓ. બીજું, વજન ઓછું કરવું છે તો કેલરીવાળા ખોરાક ઓછા ખાઓ. કેલરી ક્યાંથી મળે? તો પાણીમાં ડૂબી જાય એવા ભારે ખોરાક, જે ખોરાકમાં તેલ હોય, ચરબી હોય, ફેટ હોય, આવી ચરબીયુક્ત પદાર્થો એ ઓછા ખાઓ, અને જે ખોરાક સ્વાદમાં ઘર્યા હોય એ વસ્તુઓ થોડી ઓછી ખાઓ. ખાટી વસ્તુઓ વધારે ખાવાની રાખો તો તમારું વજન જલ્દી ઉતરશે, બરાબર? આ સાદો નિયમ યાદ રાખવાનો છે. ચાવીને ખાવું અને તમારા શરીરમાં વજન ઓછું કરે એવા ખોરાક વધારવા. એપલ સાઇડર વિનેગર આવે છે, ખાટા ફળ આવે છે, તો આ બધા તમારા શરીર ઉતારવાના કામ કરે છે, તો એ પણ તમે ઉપયોગમાં કરી શકો છો. હવે એમને આગળ લખ્યું છે કે હું આ બધો પ્રયોગ કરું છું પણ ઘરવાળા કરતા નથી, તો હવે મારે એમને મનાવવા કઈ રીતે? તો મનાવવાનું કામ તો ઘરકી મુલકી દાલ બરાબર હોય, એટલે અમે અમારા કુટુંબવાળાને મનાવી શકતા નથી તો તમે તમારા ઘરવાળાને ક્યાંથી મનાવી શકશો? હા, તમને એવો સવાલ થતો હશે કે સાહેબ તમે આટલા બધા લેક્ચરરો છો, તમારા કુટુંબમાં તો કોઈ માંદું જ નહીં હોય. એટલે અમારા કુટુંબવાળા બધા માંદા છે, બરાબર? એટલે ચિંતા ના કરો, તમારા જેવી પરિસ્થિતિ અમારા ઘરમાં પણ હોય. હા, કઈ બરાબર? હા, અમારી ઘરવાળી પાક્કી છે. હા, એ મારા સાથે મને સાથ આપે છે અને અમે બે જણા જ છીએ, એટલે માથાકૂટ નથી, બરાબર?
તો પરંતુ એ ઘર મારી ઘરવાળી એના પિયર પક્ષમાં કઈ કઈ થાકી ગઈ છે, પણ કોઈ સાંભળતું નથી. હા, બધા પોતપોતાની મસ્તીમાં જીવે છે, અમારા કુટુંબવાળા પોતાની મસ્તીમાં જીવે છે, જીવવા દેવાના, વાળ્યા ના વળે હારેલા વળશી. હા, એટલે બહુ ચિંતા નહીં કરવાની કે ઘરવાળા તમને સપોર્ટ કરે. હા, માથા મગજમાં લેવાનું જ નહીં. એકલું આવ્યા હતા અને એકલો જાને રે. હા, આ એકલા આવ્યા છે ને એકલા જ જવાનું છે. આ તો જોડે બધી અંગાતે ટ્રાવેલિંગમાં જેમ સીટમાં બેસી ગયા હોય, લક્ઝરીમાં અહીંથી અમદાવાદથી મુંબઈ જતા હોય અને તમારા જોડે સીટમાં બેઠા હોય તો ટાઈમ તો પસાર કરવાનો થાય. એટલે આ બધા સગા સંબંધીઓ શું છે, આ બધા વાતચીત કરવા માટે છે. એ કંઈ તમે ઈચ્છો એવું જ તમારું બધું કામ કરશે એવું માનવાનું નહીં, અપેક્ષા રાખવાની નહીં. અપેક્ષાઓ બધા દુઃખનું મૂળ છે, આ ખાસ વાત યાદ રાખવાની. હા, ચિંતાઓ કરવી જ નહીં. તમારી ઈચ્છા છે કે બધા સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે, બરાબર, પણ તમારું કોઈ નહીં સાંભળે. હા, દરેકને પોતાનો મૂળ છે, પોતાની ઈચ્છાઓ છે અને પોતાનું જ્ઞાન છે. દરેકને, એક નાના બાળકને પણ એનું પોતાનું જ્ઞાન હોય છે. એ બાળક પણ પોતાની ઈચ્છા મુજબ જ જીત કરશે, તમે કહો એવું કશું નહીં કરે. હા, અને આ બધું કેવું છે કે જેમ જેમ તમારા ચક્રો, શરીરના ચક્રો હોય છે, યોગશાસ્ત્રમાં 7 ચક્રો બહુ સરસ બતાવેલા છે. નીચે સૌથી મૂલાધાર ચક્ર આવે, હા, બોડીમાં સૌથી નીચે મૂલાધાર ચક્ર આવે, પછી એનાથી ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર આવે, પછી નાભિ આવે એ મણિપુર ચક્ર કહેવાય, પછી હૃદય ચક્ર આવે, અનાહત ચક્ર કહેવાય, પછી આ વિશુદ્ધિ ચક્ર કહેવાય, પછી આજ્ઞા ચક્ર કહેવાય અને સહસ્ત્રાર ચક્ર કહેવાય. તો આ 7 ચક્રો આપણી કરોડરજ્જુ પર અસ્તિત્વ ધરાવે છે, એટલે આને કુંડલી કહેવાય છે. તો આ ચક્રો જાગૃત કરવા એને કુંડલીની જાગૃત અવસ્થા થઈ એવું કહે છે. તો આમ આપણે એવું માનીએ છીએ કે આપણા કોઈ ચક્રો જાગૃત નથી, આ તો જે યોગ કરે એના ચક્રો જાગૃત થાય, આવી આપણા મગજમાં એક ગેરમાન્યતા છે. આ માન્યતા ખોટી છે. દરેક જીવતા માણસના મોટા ભાગના ચક્રો જાગૃત જ હોય છે, જાગૃત જ હોય છે, બરાબર છે. જેમ જેમ મનુષ્ય મોટો થતો જાય, જેમ જેમ અનુભવ વધતો જાય, જેમ જેમ એનામાં ખ્યાલ આવતો જાય દુનિયા કેમ ચાલે છે અને કુદરત કેમ ચાલે છે, એમ એમ એનું એક એક ચક્ર ઉપર જાગૃત થતું જ જાય. જો બાળક જન્મ છે ને એટલે એનું પહેલું ચક્ર મૂલાધાર ચક્ર જાગૃત જ હોય, એટલે એના મૂલાધાર મૂળ આધાર જ છે. અને મૂળાધારનો મતલબ શું છે કે બીજ હોય, એને ઝાડ થવું હોય તો એને શું થવું પડશે, વિકાસ કરવો પડશે, મોટા થવું પડશે. તો મૂળાધાર મૂળમાંથી એને મોટા થવાનું છે. તો મોટા એટલે બાળક જ્યારે જન્મ લે છે અને એ 20 વર્ષનું થાય ત્યાં સુધી એનો વિકાસ થાય છે. તો આ વિકાસ થાય ત્યાં સુધી એના મૂળાધાર ચક્ર જાગૃત જ હોય છે, બરાબર છે. તો વિકાસ એ જ કરી શકે, જો એ જાગૃત ના હોય તો એનો વિકાસ જ અટકી જાય. એટલે મૂળાધાર ચક્ર જાગૃત જ હોય છે અને એટલે તમે ખાઓ છો, પોષણ થાય છે, વિકાસ થાય છે. પછી અવસ્થા બદલાય છે, સ્વાધિષ્ઠાન ચક્ર આવે. તો હવે બાળક 10-12 વર્ષનું થયું, વિકાસ થઈ ગયો, હવે સ્વાધિષ્ઠાન એટલે એને બધી શરીરની જે ડિમાન્ડો છે એ ચક્રો જાગૃત થાય, એટલે પુખ્ત અવસ્થા આવે. એને પછી વિરુદ્ધ પાત્ર સાથે એને લગાવ થાય, એટેચમેન્ટ થાય, આકર્ષણ થાય, તો આ બધું એ જાગૃત થાય છે. પછી મણિપુર ચક્ર, મણિપુર ચક્ર એટલે આપણા શરીરની તમામ જે છે નસો, સ્નાયુઓ અને ચેતાઓનો કંટ્રોલ આ મણિપુર ચક્ર દ્વારા થાય છે. પછી અહીંયા હૃદય, હા, એટલે પ્રેમ જે છે એ ઉભરે છે, એટલે આ સ્ટાર્ટ થાય છે. પછી વિશુદ્ધિ ચક્ર એ સ્ટાર્ટ થાય છે. પછી આજ્ઞા ચક્ર, એટલે તમને જ્યારે દરેક વાતની રિયાલિટીનો ખ્યાલ આવે કે સાલું આપણે આ પૈસા પાછળ દોડતા હતા પણ આ તો કંઈ કામનું જ નહોતું, હા, આ તો ખોટા આપણે વર્ષો બગાડ્યા, આવું જ્ઞાન થાય એને આજ્ઞા ચક્ર જેનું જાગૃત થાય એને આ જ્ઞાન થઈ ગયું કહેવાય. આ સંતો બધા કામ શું કરે છે, તમારા ચક્રો જાગૃત કરે છે.
હા તમારામાં પ્રેમ નાખે છે, એટલે તમારું હૃદય ચક્ર જાગૃત કરે છે. તો તમે અહિંસાના માર્ગે વધો છો. નાનું બાળક હોય એને હિંસા અહિંસાનો કોઈ ખબર ના પડે. હા, એ મકોડો જતો હોય તો એના હાથમાં જે રમકડું હોય એને ફટ દઈને મારે દબાવે, એને હિંસાની એની ખબર નથી. પરંતુ જેમ તમે મોટા થાવ છો, ધર્મ સાથે જોડાવ છો અને ધર્મની વાતો સંસ્કૃતિની વાતો સાંભળો છો, પછી તમે અહિંસા કરતા હિંસા કરતા અટકો છો, તો એ તમારું હૃદય ચક્ર જાગૃત થાય છે. વિશુદ્ધિ ચક્ર, તમારી ભાષા, આ બધા જે કંટ્રોલ છે, બોલવું ને સાંભળવું ને આ બધું આ છે ભાગ, બરાબર. પછી આજ્ઞા એટલે જ્ઞાનચક્ર. તો આ જ્ઞાનચક્ર આ છે કે ભાઈ તમને જેમ જેમ સમજ પડતી જાય કે આ અત્યાર સુધી જે માનતા હતા એ આ હતું, પણ હવે સાચું આ છે, આ ખોટું છે, તો આ જે માન્યતાઓ બદલાય, જ્ઞાન આવે અને કુદરતનું જ્ઞાન આવે, એટલે તમે જ્ઞાની પુરુષ થઈ જાઓ. અને જ્ઞાની હોય એને શું હોય, બધું આ બધું જે લોકો કરતા હોય એને બધું નોર્મલ લાગે કે ભાઈ આ તો પાગલ હોય, એની રીતે દોડ્યા કરે છે અને આ તો થાકશે એટલે એની મેળે છોડશે. કોઈક વ્યક્તિ પૈસા પાછળ દોડ દોડ કરે, ક્યાં સુધી દોડશે? તો એનું શરીર સારું રહે ત્યાં સુધી દોડશે. કરોડ, બે કરોડ, 50 કરોડ, 100 કરોડ, 200 કરોડ ભેગા કર્યા પછી પછી તો શરીર પતી જ જવાનું છે, બરાબર છે. એટલે જે જ્ઞાની થઈ ગયા એ પેલી દોડ પાછળથી પાછા વર્યા કે ભાઈ ચલો આ નકામું છે, એને એનું માપનું રાખો, જીવન જરૂરી પૂરતું રાખો, કંઈ વાંધો નથી, જીવન જીવવા માટે આ જરૂરી છે. તો જ્ઞાની થવું એ બહુ મહત્ત્વનું છે. અને જે લોકો જ્ઞાની થઈ જાય એટલે એને ખબર છે કે હવે જેને જન્મ લીધો છે એને મરવાનું છે. તો હવે મૃત્યુ સુધારવાની જે આખી તમારી જીવનમાં ચેન્જ આવે એનું આજ્ઞાચક્ર ચાલુ થયું કહેવાય, બરાબર. તમારા ઉદ્દેશો બદલાઈ જાય, જીવનના મતલબ બદલાઈ જાય, સંબંધોની વ્યાખ્યાઓ બદલાઈ જાય, ધંધા કે પૈસાની અર્થવ્યવસ્થાની વ્યાખ્યાઓ બદલાઈ જાય, ધર્મ પ્રત્યેની વ્યાખ્યાઓ બદલાઈ જાય, આ બધું બદલાવ આવે એને આજ્ઞાચક્ર જાગૃત થયું કહેવાય. અને સહસ્ત્રાર ચક્ર એટલે તમે એક ઈશ્વરની જેમ, આત્મા એ જ પરમાત્મા છે, અહમ હું પોતે જ શિવ છું, એવો જ્યારે ભાવ થાય એટલે એનું સહસ્ત્રાર ચક્ર જાગૃત થયું. એટલે ઈશ્વર આત્મા જ્યારે દેહ છોડે છે એ સમયે એ પોતાની જાતને પ્રભુ તરીકે, ઈશ્વર તરીકે માન્યતા એનામાં આવી જાય છે કે હું જ આત્મા છું, હું જ પરમાત્મા છું, મારે પરમાત્માના પિંડમાં ભરી જવાનું છે. એટલે જેમ દરિયામાંથી પાણી વરાળ થઈ અને વાદળ થયું, જમીન ઉપર આવ્યું અને નદી થઈ, ઝરણું થયું, પછી નદી થઈ, તો એ વહેતું વહેતું આવે એટલે એ દરિયાના પાણીથી અલગ થયું છે. પણ એ જ પાછું શું થશે, વહેતું 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 છેલ્લે તો પાછું દરિયા અંબેગું થઈ જશે. એટલે તમે જ્યારે દેહ છોડો છો આ સૃષ્ટિ સાથે, આ સૃષ્ટિ પરમાત્મા સ્વરૂપ જ છે, એમાં તમે ભરી જાઓ છો. તો આપણું જે રીતે પાણીનું જીવન ચરિત્ર કેવું છે કે દરિયામાંથી ઉપર જવું, વાદળ બનવું, જન્મ લીધો એને વહેવું, આગળ જવું, પર્વતો ઉપર પડવું, ત્યાંથી ઝરણા સ્વરૂપે નીકળવું, પાછું ત્યાંથી નદી થવું, ડેમે આવીને અટકવું, ત્યાંથી પાછા આગળ વધવું અને છેલ્લે દરિયામાં પાછું ભળી જવું, આ આપણા જીવનનું ચક્ર છે, બરાબર. તો આ જીવન ચક્ર દરમિયાન તમારા ચક્રો એક એક કરતા જાગૃત થતા જાય છે, એમાં ક્યાંય અટકતું નથી, બરાબર. અને કોઈ એમ કહેતો હોય કે હું તારા ચક્રો જાગૃત કરી આલું, તો ભાઈ તું તારા જ પહેલાં જાગૃત કરી નાખ, પછી અમારે કરવા આવજે. હા, એટલે કોઈ કોઈના ચક્રો જાગૃત કરી શકતો નથી, જાતે જ આ બધું કરવાનું છે, સમજ કેળવવાની છે. અને સમજ કેળવાય એમ જ જાગૃતતા આવે, એમનામ આવતી નથી. તો આ એક ભાઈએ પહેલા મને આવો પ્રશ્ન પૂછેલો, એનો હું જવાબ નહોતો આપી શક્યો કે સાહેબ ચક્રો વિશે તમારું શું માનવું છે, યોગની અંદર યોગશાસ્ત્રમાં જે ચક્રોની માહિતી આપેલી છે એના ઉપર કંઈક વાતો કરજો. પણ આજે વાતો વાતોમાંથી એક મોકો મળી ગયો તો આ ચક્રોની તમને મેં વાત કરી લીધી છે, બરાબર છે. એટલે બાળક જન્મ ચાલુ લે છે એના મૃત્યુ સુધી એનો જે આખો પાથ છે એ બધા ચક્રો સાથે સંકલિત છે, ચક્રો એમાં ઇન્વોલ્વ છે. ચક્રોની જાગૃત અવસ્થા થાય તો જ જ્ઞાન આવે, જ્ઞાન ચક્ર જાગૃત થાય તો જ તમને આ બુદ્ધિ કામ આવે. અને એ બધું સપોર્ટ કોણ કરે, તો તમારું વાંચન છે, જ્ઞાનીઓ છે, સંત પુરુષો છે, આ બધા તમને આ બધી જ્ઞાન આપતા જાય અને તમને શીખવતા જાય, એટલે તમારા આજ્ઞાચક્ર જાગૃત થતા જાય, પછી તમને મોહ માયા મોક્ષ લોભ લાલચમાંથી છોડે અને પછી તમે
મોક્ષ માર્ગે આગળ વધો, ફરી જન્મ ન લેવો પડે, એ જ આજ્ઞા તમારું સહસ્ત્રાર ચક્રનું જાગૃત અવસ્થા કહેવાય. બરાબર. હા, ઘણા લોકો પછી આ બધી ધર્મની વાતો છે, સંતોની વાણીઓ સાંભળતા નથી. હા, અને જે લોકો ખાલી પૈસા પાછળ દોડ દોડ કરે છે એ લોકોના જીવ અધોગતિએ જાય છે, એ લોકો ભૂત બને છે, અને એમને ભૂત બની ગયા તો પછી એમને નદી કિનારે હરાવા લઈ જવા પડે. તો આવા લોકો જે છે, એટલે તમારી દશા આવી ભૂત બની અને તમને તમારા છોકરાઓ કે વારસદારોને હરાવા લઈ જવા પડે, આવી સ્થિતિ ન કરવી હોય તો બધાને સાંભળો, સંતોની વાણીઓ સાંભળો, સમાજમાં પ્રેમપૂર્વક રહો, કુટુંબમાં અડોશ પડોશમાં બધી રીતે હા સમાનતા, તમારામાં ઉચાટ ના આવવું જોઈએ કે તમને કોઈ કહી ગયું, તમારી કોઈ એ વાત સાંભળી નહીં. હા, તમે કોઈ બે જણની વાત કરો કે ભાઈ તું આ કર ને તારો રોગ મટી જશે, હવે એ ના સાંભળે તો તમારે ગુસ્સે થવાની જરૂર નથી. હા, એ નથી સાંભળતો તો એનું કારણ છે કે એના અમુક ચક્રો જાગૃત નથી થયા. જેવા એના ચક્રો જાગૃત થશે એ દાડે એને ભાન થશે, એટલે તરત આવશે પાછો. બરાબર. તમે બીજ વાવી આવ્યા છો, એ કોક દાડો ઉગશે. ચોમાસા તમે ઉનાળામાં બીજ નાખ્યા હોય તો ચોમાસા સુધી રાહ જોવી પડે. બરાબર. તો આપણું કામ શું છે? બીજ નાખતા રહેવાનું, બીજ નાખતા જ રહેવાનું. જ્યાં વાતાવરણ મળશે અને વરસાદ પડશે ત્યાં ઉગશે. બરાબર છે. એટલે પરાને કોઈને આપણી પ્રથામાં લાવવા નથી. હા, શરીર માટે સૌથી મહત્વનું તંદુરસ્ત શરીર છે, અને તંદુરસ્ત શરીરની સાથે તંદુરસ્ત મન હોવું જરૂરી છે. આ તંદુરસ્ત મન પણ ખોરાકના સાથે પણ રિલેટેડ છે. એટલે જેવો ખોરાક, જેવો અન્ન, એવો ઓડકાર, જેવા અન્ન એવા વિચારો, આ બધા આપણે શાસ્ત્રોએ જે વાતો કરેલી છે એ ખોટી નથી. બરાબર. તો એ દરેકના, કારણ કે તમને અનુભવ ના હોય ત્યાં સુધી બધું ખોટું લાગે, જ્યારે અનુભવ થાય એટલે તમને આ બધી વાતો ઉપર. અમે પણ જ્યારે જુવાન હતા, કોલેજ કાળમાં હતા, તો અમને અમુક બધી વાતો બધી હમક લાગતી, કે ત્યાં સાયન્સ સાથે તમે એટેચ કરી શકતા નહોતા. પણ જેમ જેમ અમારા ચક્રો જાગૃત થયા, ઉંમર વધતી ગઈ અને અનુભવો થતા ગયા, અને ધીરે ધીરે પછી આ બધા જ્ઞાન યોગી યોગ શાસ્ત્રો ભણ્યા, બીજા બધા અભ્યાસો કર્યા, અને સાંભળી સાંભળીને જ પંડિત થવાય છે. હા, તમે જાતે કશું કરી શકતા નથી. તમારે આ બધા મગજને ચલાવતા જ રહેવું પડે, વાંચવું પડે, સાંભળવું પડે, અને એમ કરતાં 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 તમારે, એટલે આજની આપણી જે આખી આરોગ્ય યાત્રા છે એમાં તમારે આ નાની વાતનું ધ્યાન રાખવાનું છે. હા, તમે જે પરિસ્થિતિમાં હો, જ્યાં રહેતા હો ત્યાં, હા, કોઈના સાથે કંકાસ કર્યા વગર આપની આખી ડાયટ સિસ્ટમનો પ્રયોગ કરો. હા, તમે જે રીતે યોગ કરીને સાથે કરશો તો એ સારું છે. યોગ નથી કરી શકતા તો સવારથી બપોર ઉપવાસ રાખો. સવારમાં યોગ કરો છો, એક્સરસાઇઝ કરો છો, 1.5 કલાક જીમ કરો છો, તો સવારે ઉઠીને કર્યા પછી તૈયાર ભૂખ લાગે તો ખાઓ. હા, જેટલું ગાડી વાપરશો એટલું પેટ્રોલ ભરવું જ પડશે, નહીં ભરો તો પણ ગાડી નહીં ચાલે. બરાબર છે. તો શક્તિ ક્યાંથી મળશે, રિપેરિંગ ક્યાંથી થશે, શરીરના કારીગરો ક્યાંથી મળશે, આ વાતોનું ધ્યાન રાખો અને મજા કરતા કરતા જીવો, આનંદપૂર્વક જીવો. બરાબર. અને તમારાથી થાય એટલા લોકોને ગાઈડ કરો. તમારી જેટલી આવડત અને હોશિયારી હશે એ પ્રમાણે તમે સામેવાળાને કન્વિન્સ કરી શકશો. ઘણી વખતે તમે બહુ હોશિયાર હોય પણ સામેવાળાનું માઇન્ડ જો જડ હશે તો એ પથ્થર ઉપર પાણી જ થવાનું છે. એટલે એવું નહીં રાખવાનું. અમારા ત્યાં સેમિનારમાં લોકો આવે છે, અમારા ત્યાં સેન્ટર ઉપર રોજ લોકો માર્ગદર્શન માટે આવે છે, તો જેટલા આવે છે કે બધા જ કામ કરી નાખશે અને બધા સાજા થઈ જશે આવી અપેક્ષા અમે રાખતા જ નથી. 10માંથી 1 માણસ ફોલો કરે ને એના માટે આપણે એમ માનવાનું કે આપણું કામ ઉગી નીકળ્યું. બસ 10માંથી 1 માણસ. એટલે તમે 100 માણસોનું કહેશો ને તો 10 માણસો જ કામ કરશે આમાં, હા, તમને સાંભળશે, બધા નહીં સાંભળે. એનો સમય આવશે એટલે થશે. બરાબર. તો આજે આટલી વાતો પૂરી કરીશું અને આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.